હું સોનલ દોમડીયા તમારું સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલ સોનલ સાઈડમાં, જ્યાં તમને મળે છે ચોક્કસ માહિતી પુરાવા સાથે. મિત્રો, ટાટની આપણે રોજ વાત કરીએ છીએ. આજે વાત છે મારી પાસે ટેટ ટુને લઈને. મારી પાસે જે કમેન્ટ બોક્સમાં ન્યૂઝ કમેન્ટ આવે છે કે ટેટ ટુની ભરતી થશે કે નહીં, તો મિત્રો એ મિત્રોને ખાસ કહેવાનું કે જે સરકાર છે એ ટેટ ટુની ભરતીની જે કોઈ પણ જાહેરાત છે એ ટૂંક સમયમાં કરે એવી શક્યતા છે. અને હા, જે આ ભરતી છે એ ઘટીને આવવાની શક્યતા છે. હા મિત્રો, 47,000 ઉમેદવારો સામે ફક્ત 2300ની જ જગ્યા ભરાશે, આવો થોડો નિર્ણય સરકાર લઈ શકે એમ છે. હા મિત્રો, કારણ કે જે જૂના શિક્ષકો છે એ રિટાયર્ડ થાય તો નવા શિક્ષકોની ભરતી થાય. આની પહેલાના મેં ન્યૂઝમાં તમને આપેલું કે 1/4/2020 એવો કાયદો છે કે 33 વર્ષ જેને પોતાની નોકરી ના થઈ ગયા છે એને છૂટા કરવામાં આવશે. મિત્રો, જો આવું કંઈક થાય તો આ જે ટેટ ટુ પાસ ઉમેદવારો છે, જેમના કોઈ પણ આંદોલનો છે એનો કોઈ સારો એવો નિવેડો આવી શકે. હા મિત્રો, એવી જ મારી આશા છે કે જે આ મિત્રો બેરોજગાર છે આ બધાને નોકરી મળી શકે અને જે એની જવાબદારી છે એ નિભાવી શકે. ઘણા મિત્રો એવા પણ છે કે એની માથે જવાબદારી છે નિભાવી શકતા નથી, પરંતુ જો આવી જ રીતે ચાલતું જાય તો ટેટ ટુની આટલી ઘણી ઓછી જે છે ભરતી, આને લીધે ઘણા ઉમેદવારો છે અટકી જશે. હાલની જ વાત કરીએ તો 75 પોઈન્ટે જે મેરિટ અટકેલું 2019માં ટેટ ટુનું, તો એનાથી ઘણા ઉમેદવારોને લોસ ગયો છે. તો જે પણ આ ઉમેદવારો રહી ગયા છે એ બધા ભરતીમાં લાગી જાય એવી જ શુભકામના. તમે લખેલું છે સાહેબ કે જે પીટીસી શિક્ષકો છે એને લીધે આ ભરતી છે એ ઓછી થવાની શક્યતા છે અને 2300નો અંદાજ આપી રહ્યા છે. અને ઓગસ્ટ એન્ડ સુધીમાં તો સરકારે કેટલી જગ્યાઓ છે એ પણ જોઈ લીધું છે. મિત્રો, એક વાત બીજી કરવાની કે જે વધઘટ કેમ છે હજી બાકી છે, જો વધઘટ કેમ પછી કેટલી જગ્યા આવશે, એક વધઘટ કેમ્પ હોય એના બાદમાં જગ્યા જે બાદ કરે છે એ જ જગ્યા સાચી ગણવામાં આવે છે ભરતી માટેની. તો મિત્રો, હજી તો આ કેમ્પ બાકી છે, એના પછીનું ભરતીનું નક્કી થશે તો થોડો વિલંબ થઈ શકે છે, પરંતુ જે મેરિટ સારું છે એ મિત્રો જરૂરથી આમાં ટેટ ટુ પાસ લાગી જશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે. અને હા, અમારા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સોનલ સાઈડને અત્યારે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન છે એને પ્રેસ કરો, જેનાથી આવા નવા નવા વિડીયોઝ તમને ટેટ અને ટાટ બંનેને લઈને મળતા રહે.